નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં. હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ. જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી કરજો. ચાલો વિડીયો શરૂ કરીએ. બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 11, ધોરણ 8, પ્રકરણ 2, એકલ સુરેખ સમીકરણ. આપણે રકમ વાંચી 11 માંની. ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે. ભરત કરતા એના પિતાજી 29 વર્ષ મોટા છે અને એના દાદાજી કરતા 26 વર્ષ નાના છે. તો આપણે લખી શકીએ, ધારો કે ભરતની ઉંમર બરાબર 1 વર્ષ. શા માટે મેં ભરતની ઉંમર થયેલી? કારણ કે ભરત કરતા નાના અને પિતાજી કરતા મોટા આપ્યા છે, એટલે પહેલા મેં ભરતની ઉંમર 1 વર્ષ ધારી લીધી. અને ભરત કરતા કેટલા વર્ષ મોટા છે એના પિતાજી? તો કે 29 વર્ષ. એટલે કે ભરતના પિતાજીની ઉંમર બરાબર 1 વત્તા 29. આપણે કીધું છે ને ભરત કરતા 29 વર્ષ મોટા છે, તો ભરત એને વત્તા 29 કરી દઈશ, એટલે કે ભરત કરતા 29 વર્ષ મોટા થયા. હવે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે, તો ભરતના દાદાની ઉંમર બરાબર. હવે આ વસ્તુ સમજવા જેવી છે, પિતાજી ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે, એનો મતલબ એવો કે જે ભરતના પિતાજીની ઉંમર છે ને એના કરતા દાદાજી 26 વર્ષ વધુ થશે. તો x બરાબર 29 પિતાજીની ઉંમર અને 26 વર્ષ દાદા એના કરતા દાદાજી કરતા નાના છે, એટલે કે બીજા 26. તો x વત્તા 9 ને 6 15 નો પાંચડો, વધી કરી 1, 2 ને 2 4 ને 1 5. તો ભરતના દાદાની ઉંમર થશે 55 વર્ષ, ભરતની ઉંમર થશે x અને પિતાજીની ઉંમર થશે 1 વત્તા 29. હવે આપણને ત્રણેયની ઉંમરનો સરવાળો 135 હોય તો ત્રણેયની ઉંમર શોધો. ત્રણેયની ઉંમરનો સરવાળો 135. ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થયો બાળ મિત્રો? 135. તો કે x વત્તા 29 વત્તા 1 વત્તા 55. આ દાદાની ઉંમર, પિતાની ઉંમર અને ભરતની ઉંમર બરાબર 135. હવે તેથી આપણે ચલને ભેગા કરી દઈએ, 1, 2 અને 3. તો કે 3x વત્તા 29 અને 55 કરવાના છે. 9 ને 5 14 નો ચોગડો, વધી પડી 1 5 ને 1 6 2 8. 3x વત્તા 84 બરાબર 135. આપણે અહીંયા આગળથી અહીંયા કન્ટિન્યુ કરીએ તો આ 84 નો બરાબર ની પેલી બાજુ લઈ જશે, એટલે કે ઓછા થઈ જશે. તો તેથી 3x બરાબર 135 ઓછા 84, કારણ કે આ જે 84 આપણને મળ્યા એ આપણે બરાબર ની પેલી બાજુ લઈ ગયા ત્યારે માઇનસ થઈ ગયા, કારણ કે બરાબર ની પેલી બાજુ ધન સંખ્યા હોય તો ઋણ થઈ જાય. તેથી 3x બરાબર 135 માંથી આપણે 84 કાઢીએ તો આડો બાદબાકી કરીએ તો 5 માંથી 4 જાય, તો 1 3 માંથી 8 નથી જતા, માટે આપણે 10 કો લઈને 13 કર્યા, અહીંયા થઈ ગયા 0. 13 માંથી 8 જાય તો 8 9 10 11 12 ને 13, એટલે કે 5. જવાબ આવ્યો 51. x ને સૂત્ર નો કરતા બનાવીએ તો 51 ભાગ્યા 3, 51 ને આપણે ભાગ પાડીએ 17 13 51, 3 અને 3 ઉડી જશે, તો x બરાબર આપણને મળ્યા 17. x ની કિંમત આપણને મળી ગઈ. તો આપણે લખીએ ભરતની ઉંમર બરાબર 1 વર્ષ બરાબર 17 વર્ષ. આપણને ભરતની ઉંમર મળી ગઈ. હવે પિતાજીની ઉંમર, પિતાજીની ઉંમર 1 વત્તા 29 હતું, તો 1 વત્તા 29 બરાબર 17 વત્તા 29. 7 ને 9 16 નો છગડો, વધી પડી 1 2 3 અને 4, તો 46 વર્ષ આવશે પિતાજીની ઉંમર. હવે દાદાની ઉંમર બરાબર, દાદાની ઉંમર આપણને આપી છે 1 વત્તા 55 વર્ષ,
એક્સ વત્તા પંચાવન બરાબર સત્તર વત્તા પંચાવન, સાત ને પાંચ બાર નો બગડો, બધી પેઢી એક, પાંચ ને છ ને એક સાત, બોતેર વર્ષ. આપણને ત્રણેય ની ઉંમર મળી ગઈ. ભરતની ઉંમર સત્તર વર્ષ, પિતાજીની ઉંમર 46 અને દાદાની ઉંમર 72 વર્ષ. ત્રણેયનો સરવાળો કરશો તો આપણને મળશે 135. અહીંયા આપણો દાખલો પૂરો થયો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.